દીવમાં રોજગારને લઈ બે દિવસ દરમિયાન ગુજરાતમાંથી આવતા બે વ્યક્તિઓનો કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા દીવમાં સંક્રમણને અટકાવવા તેમને કોગલા ચેકપોસ્ટ પરથી જ ગુજરાત પરત મોકલી આપવામાં આવ્યા. દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ દીવ હેલ્થ ઓફિસર ડોક્ટર કેવાય સુલતાનના નેતૃત્વમાં કોગલા ચેકપોસ્ટ નજીક ગવર્મેન્ટ સર્કિટ હાઉસમાં દીવ આરોગ્ય વિભાગની ખાસ ટીમ દ્વારા દીવ ખાતે બહારથી વેપાર તેમજ રોજગાર અર્થે આવતા તમામ વ્યક્તિઓનો દીવમાં પ્રવેશ લેતા પહેલા જ કોરોનાનો રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે અને જે તે વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેઓને દીવમાં પ્રવેશ આપવામાં આવે છે. તે અંતર્ગત બે દિવસ દરમિયાન દીવમાં ગુજરાતમાંથી આવતા બે વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ કરાતા કોરોના પોઝિટિવ આવ્યો હતો અને બંનેને કોગલા ચેકપોસ્ટ પરથી જ ગુજરાત પરત મોકલી દેવામાં આવ્યા હતા, જેમાં બે પૈકી એક દીવ કોમ્પ્લેક્સની સામે કામ કરતા અને એક કોગલા શાકભાજી માર્કેટના વેપારી આમ બે વ્યક્તિઓના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે કોમ્પ્લેક્સની સામે કામ કરનાર વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તે વિસ્તારને પ્રશાસન દ્વારા સીલ કરવામાં આવ્યો. જો કે બે દિવસ દરમિયાન પોઝિટિવ આવનાર બંને વ્યક્તિઓને ચેકપોસ્ટ પરથી જ તેમના રહેણાંક વિસ્તારમાં પરત મોકલી આપવામાં આવ્યા છે, જેથી કરીને દીવમાં સંક્રમણ અટકાવી શકાય. કૈલેશ ભટ્ટ સાથે મીનાક્ષી ગઢવી, KTV ન્યૂઝ, દીવ.